જય હિન્દ દોસ્તો, હું છું તમારો દોસ્ત આઝાદ અને અત્યારે હું જૂનાગઢની માલીપા છું. મારા વાલા આવતીકાલે લીલી પરિક્રમાનો એમ કહેવાય કે પ્રેમથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રસ્તામાં જે પણ કોઈ સ્થળો આવે, જે ધાર્મિક સ્થળો આવે, જેવી એમ કહેવાય કે હરિયાળી આવે, કંઈક એવા તમને દેખાડવા જેવા સ્થળ આવે એ હું તમને પ્રેમથી દેખાડું છું. જૂનાગઢની ધરતી ગિરનારની ગોદની માલીપા અનેક એવા તીર્થક્ષેત્રો આવેલા છે, પણ અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો. અહીંયા તો ભાઈ શેરડીનો રસ છે, આમાં ક્યાં તીર્થક્ષેત્ર? પણ આ ખરેખર વસ્તુ શું છે હું તમને દેખાડું. જય વેલનાથ. શેરડીનો રસ માત્ર ને માત્ર 5 રૂપિયામાં. દોસ્તો, 5 રૂપિયામાં અત્યારે કોઈ પાણી ના પાય મારા વાલા. ત્યારે આ શેરડીનો રસ જે છે માત્ર ને માત્ર 5 રૂપિયામાં લોકોને પાઈ રહ્યા છે આ ભાઈ. અને એમ કહેવાય કે આખો પરિવાર જે છે, એમનું ગ્રુપ જે છે એ અહીંયા સેવામાં લાગેલું છે. મેં એમને પૂછ્યું કે આમાંથી ભાઈ તમને કઈ પોહાય? દર્શનાર્થીઓ આવે છે એમને એક પ્રેમથી ભાવથી પીવડાવવાનો છે એમને રસ, એના માટેની આ બધી વાતો છે. બાકી તમે જુઓ, 5 રૂપિયામાં પાણી નથી મળતું અત્યારે, આટલા મોટો ગ્લાસ આપે છે. કેવો છે ભાઈ શેરડીનો રસ? કેવો છે ને? ટોપ ના પેટ નો. દોસ્તો, આ એમનું ગ્રુપ છે, લોકોના ટોળે ટોળા અહીંયા ઉભા રહે છે ફરજિયાત. કેમ કે પહેલી વસ્તુ શેરડીનો રસ હોય ને એટલે બધાના દિમાગમાં એક છાપ હોય કે ભાઈ 10 રૂપિયા તો લેશે જ, પણ અહીંયા ઉપર 5 રૂપિયા લખેલા ફળ એટલે મારો દીકરો 2-3 ટ્રસ્ટના ગ્લાસ પી જવા છે. આવું સસ્તું ક્યાં મળે? તો મારા વાલા, આ તમે જોઈ શકો છો એમનું આખું ગ્રુપ છે અહીંયા. આ બધા ગ્લાસ અને શેરડીનો રસ બધો ભરાઈ રહ્યો છે અહીંયા બધું એમનું. તમારું નામ શું છે મોટા ભાઈ? ટોપી વાળા ભાઈ વિજયભાઈ. તમારું? વિપુલ જરવાલી. તમારું? સરસ. અહીંયા બહેનો ભક્તો પણ છે, એ પણ અહીંયા સેવા કરી રહ્યા છે સારામાં સારી વેલનાથ દાદાને રાજી કરવાના ભાવથી. અહીંયા આ શેરડીનો ઢગલો છે તમે જોઈ રહ્યા છો, અને આમાંથી બધો રસ નીકળે શેરડીનો. વાહ ભાઈ, આ શેરડીનો રસનું પીલાણ કરવાનું મશીન છે દોસ્તો, તમે જોઈ રહ્યા છો.